હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે નદીઓ બે કાંઠે વહી રહી છે તો ગામમાં ભરાયેલા પાણી પણ યથાવત સ્થિતિમાં છે ત્યારે અનરાધાર વરસાદથી સર્જાયેલ તબાહીના દ્રશ્યો સામે આવ્યા વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે એક કાર રમકડાની જેમ પૂરમાં તણાઈ રહી છે ધસમસ્તા પ્રવાહ વચ્ચે ફંગોડાથી કારનો વિડિયો વાયરલ થયો હતો કચ્છના બડાસા તાલુકાના ડુમરાની નદીમાં ટ્રેક્ટર તણાયાની ઘટના બની છે સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસ્તા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો જોકે ઘટના અંગેની જાણ થતાં જ જેસીબી મશીન ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો આ ઘટના કેમેરામાં કેદ થઈ છે આ તરફ કચ્છમાં માંડવીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોંઘી દાટ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી માંડવી ગુંદિયાળી ગામમાં ભારે વરસાદના કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી જેને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસ હાથ ધર્યા હતા કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ દરિયો બની ગયેલા ખેતરો અડધા ડૂબેલા આંબાના બગીચા જાણે દરિયા બની ગયા પહેલી નજરે નદી ઓવરફ્લો થતી હોય તેવા લાગતા દ્રશ્યો ખેતરોના છે અહીં ઓજત નદી ગાંડીતુર બની છે ઓજત નદીનું પાણી ફરી વળતા બામણા ખેડ બેટમાં ફેરવાયું આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાના ખેતરના છે આંબાવાડીના અડધા આંબા ડૂબી ગયા છે સ્થાનિકે તેમની નજરે જે જોયું કુદરતના કહેર સામે લાચાર બની પોતાના ખેતરોમાંથી જોતા બીજી મુશ્કેલી સર્જાઈ છે લોકોએ પોતાની આંખે પોતાના ખેતરોને સફાયો થતા જોયો પંદર લોકો આ તબાહીના સાક્ષી બન્યા પરંતુ કુદરત સામે તો કોઈનું ન ચાલે તેમાં ખેડૂતો પણ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા ગામના જે ખેડૂતોની આંબાવાડી છે તેઓ જયારે વાડીમાં પહોંચ્યા તો ઓજતનું આવું વરવું રૂપ જોયું હતું પાળો તૂટતા લોકો પરિસ્થિતિને જોવા પહોંચ્યા હાથમાં લાકડી લઈ એકબીજા સાથે હાથ પકડી કમર સુધીના પાણીમાં આગળ વધ્યા હાલ આ પાણી ઓસરતા પાંચ દિવસ લાગશે પાણી તો ખેડૂતોનું બધું તાણી ગયું મોંઘી મોલાદને ને મોટું નુકસાન થયું ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની હાલાકી ક્યારે સાંભળશે સરકાર જોઈ શકો છો આપ દૃષ્ટિઓ જોઈ શકો છો દ્રશ્યો જામજોધપુરના સોગઠી ડેમના છે જેમાં ગાબડું પડ્યા હોવાનું દાવો કરાઈ રહ્યું છે અહીંયા જસાપર ગામ નજીક આવેલા આ ડેમમાં ગાબડું પડ્યાના સમાચાર વાયુ વેગે પ્રસર્યા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો જેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે ઓવરફ્લો થયેલા ડેમની પાળી ક્ષતિગ્રસ્ત થઈ છે પાણીના ધોધ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાળીમાં જે ખાડો અથવા તો ગાબડું પડ્યું છે તે ઘણું મોટું છે ચારે કોર ચર્ચા થવા લાગી કે જો આ ડેમની પાળી તૂટે તો ડેમના નીચાવાળા વિસ્તારોમાં આવેલા કલ્યાણપુર જોસાપર ગોરખડી તથા દ્રાફા ગામના લોકો એલર્ટ બની ગયા સોશિયલ મીડિયા ઉપર જાત જાતની ચર્ચાઓ થવા માંડી તંત્રને જાણ થતા જ રાતોરાત ટીમ અહીંયા આવી પહોંચી અને ઘટના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું પ્રાંત અધિકારી મામલતદારે ડેમ સાઇટ ઉપર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી જામજોધપુરના મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયાએ સવારે ક્ષતિગ્રસ્ત ભાગને રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી પંચાયત હસ્તકનો આ ડેમ સિંચાઈ માટે ઉપયોગી થાય છે સમારકામ માટે તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી મશીનથી ખોદકામ કરાયું અને પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું તંત્રના દાવા પ્રમાણે સોગઠી ડેમના અંદરના ભાગે હાલ કોઈ નુકસાન થયું નથી માત્ર બહારના ભાગમાં જ ગાબડું પડ્યું છે ન્યુઝેલી ગુજરાતી અહીંના સ્થાનિક મહેશભાઈ પાટડિયાના સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ડેમની આ જૂની પાળીને સમયાંતરે એક નવી પાળી પણ બનાવેલી છે અને એટલે જ આ ગાબડાથી વધારે પડતું ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે

માત્ર કોડવા જ નહીં લગભગ ગેડના મોટા ભાગના ગામો આજ પ્રકારની સ્થિતિમાં હોવાનો દાવો કરેલા લોકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કરાયું જરૂરિયાતમંદ લોકો ને ફૂડ પેકેટ નું પણ વિતરણ કરાયું કારણ કે ઘરમાં હવે દાણોય બચ્યો નથી અહી સામે દેખાઈ રહેલા ઘરમાં કેટલાક લોકો ફસાયા છે જેને બચાવવા માટે ખાસ અભિયાન શરૂ કરાયું છે અહીં સુધી પહોંચવું ખુબ મુશ્કેલ હતું કારણ કે ગામની શેરીમાં કમર સુધીના પાણીનો પાણી નો ધસમસતો પ્રવાહ છે જોકે દેવદૂત બની ને આવેલા જવાનો એક ઘર સુધી પહોંચી ગયા આટલા પાણી વચ્ચે પણ જીવના જોખમે ઘરમાં બેસી રહેલા લોકોને ટીમ સલામત સ્થળે ખસેડી રહી છે કારણ કે ડેમના વધુ દરવાજા ખોલે તો અહીં ગામમાં મોટી હોનારત સર્જાઈ શકે છે